તાપી જિલ્લા પંચાયત આમળગુંડી સમાવિષ્ટ તાલુકા પંચાયત ની બેઠક માટે કોંગ્રેસ દ્વારા જંગી બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તાપી જિલ્લા પંચાયત અમારગુંડી સમાવિષ્ટ તાલુકા પંચાયતની જંગે રેલી બાઇકમાં પચાસ જેટલા છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં મતદાતાઓ સુધી પહોંચ્યો તાપી જિલ્લા પંચાયતના લોકચાહના ધરાવતા ઉમેદવાર ભીલાભાઈ ગામિતની આગેવાનીમાં તાલુકા પંચાયતના દરેક ઉમેદવારોને ગામડે ગામડે ભારે જનમેદિત સાથે ગામમાં બાઇક રેલી સાથે ઉમેદવારને મળી રહેલો સારો પ્રતિસાદ જોતા ગ્રામ્ય વિસ્તારના મતદાતાઓ ફરી સત્તાનું તાજ કોંગ્રેસને હાથમાં સોંપાશે તેવું સ્પષ્ટ નજરે દેખાઈ રહ્યું છે જો કે ગ્રામ્ય વિસ્તારના મતદારો તરીકે કોંગ્રેસને વારસોથી સત્તાનું આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે એક અમલગુંડી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી માં આજે એક જિલ્લા પંચાયત અને ચારે ચાર તાલુકા પંચાયતની બેઠકોમાં આજે બાઇક રેલી કાઢી અને બધા જ વિસ્તારમાં અમે પ્રચાર કરી રહ્યા છે અને લોકો તરફથી અમને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે લોકો સામેથી આવી અને લોકો અમને મદદ કરી રહ્યા છે ત્યારે આપણે આ તા આમલગુંડી જિલ્લા પંચાયત અને મોઘવાણ તાલુકા પંચાયતની બેઠક આમલગુંડી તાલુકા પંચાયત બેઠક ગોપાલપુરા તાલુકા પંચાયત બેઠક અને હીરાવાડી તાલુકા પંચાયત બેઠક અમે ખૂબ જંગી બહુમતીથી એ ચૂંટાઈશું લોકો અમને ખૂબ સારો સહકાર આપી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો આ વખતે કોંગ્રેસની બનવાની છે લોકોનો ખૂબ સારો આવકાર આ વખતે કોંગ્રેસ પક્ષને મળી રહ્યો છે નીતિન ભારતી સાથે દિવ્યાંગ ન્યૂઝ તાપી